વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં હું નસરીન આપનું સ્વાગત કરું છું. જ્યારે મુખ્યમંત્રી રૂપાણી અચાનક જ રાજીનામું ધરી દેતા હવે ઘણા બધા સવાલો અહીંયા ઊભા થઈ ગયા છે અને આ જાણવાનો પ્રયાસ બધા જ લોકો કર્યા છે કે આખરે આવું કેમ બન્યું, કેમ કે આનંદીબેન પટેલના ટાઈમે પણ આવી જ રીતે અચાનક રાજીનામું આપી દીધું હતું અને બધા જ સ્તબ્ધ થઈ ગયા હતા અને બીજેપીના નેતાઓએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. ત્યારે સાંભળીશું હવે બીજેપીના નેતાઓ શું કહી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યોની એક બેઠક ટૂંક સમયમાં યોજાશે, આવતીકાલે મોટાભાગે યોજાવાની શક્યતા છે. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ એની ઉપર નિર્ણય લેશે અને એ બેઠકમાં કેન્દ્રમાંથી નિરીક્ષકો પણ આવશે, જે સામાન્ય અમારી પ્રક્રિયા છે. અને ત્યારબાદ એ સમય નક્કી કરીને આપને જણાવવામાં આવશે કે ભારતીય જનતા પાર્ટી વિધાયક દળની બેઠક ક્યારે મળશે અને ત્યારબાદ એ વિધાયક દળની બેઠકમાં આગામી ગુજરાતના મુખ્યમંત્રીની ચયન કરવામાં આવશે. નિરીક્ષકોના નામ અને બેઠકનો સમય આ બંને આપને જેવો અમારી પાસે પ્રાપ્ત થશે તરત આપને જણાવી દઈશું. ભારતીય જનતા પાર્ટીમાં વિકાસ એક સતત પ્રક્રિયા છે અને છેલ્લા 5 વર્ષમાં શ્રી વિજયભાઈ રૂપાણીએ ખૂબ સારા વિકાસના કામો કર્યા છે, ગુજરાતને નવી નવા શિખરો ઉપર લઈ ગયા છે. તેમણે ગુજરાતના લોકોનો પ્રેમ સંપાદિત કર્યો છે. હવે એ ભારતીય જનતા પાર્ટીની જે સામાન્ય પ્રથા છે એમને પાર્ટીમાં બીજી જવાબદારી આપવામાં આવશે. એ અગાઉ પ્રદેશ અધ્યક્ષ હતા, ત્યારબાદ મુખ્યમંત્રી બન્યા, હવે ફરી વખત કોઈ પાર્ટી એમને જવાબદારી આપશે એ લેશે. અને આ અમારે ત્યાં એક સામાન્ય પ્રક્રિયા છે, પણ વિકાસ એ એક અમારી અંડરલાઈંગ જે અમારી પોલિસી છે કે વિકાસ ગુજરાતનો કે દેશનો અટકવો ન જોઈએ. અને એ માટે વિજયભાઈ રૂપાણીએ પણ જેમ એમની પોતાના વક્તવ્યમાં કહ્યું ને પત્રમાં કહ્યું છે કે ગુજરાતના વિકાસને વધુ વાઇબ્રન્ટ અને વધુ સારી રીતે કરી શકે એવા અમારી પાસે બીજા મુખ્યમંત્રી આવશે. અને નિરીક્ષકો જે છે તે ઉપસ્થિત રહેતા હોય છે ધારાસભ્ય દળની બેઠકમાં, એટલે આવતીકાલે આવી જશે નિરીક્ષકો. હા, જ્યારે ધારાસભ્યોના દળની બેઠક હશે એ પહેલા નિરીક્ષકો ચોક્કસ આવી જશે. એવી શક્યતા છે, પરંતુ આપણે ચોક્કસ ના કહી શકું કારણ કે આ નિર્ણય સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડે લેવાનો હોય છે. આ એક સતત પ્રક્રિયા છે અને એમાં એમણે 5 વર્ષ પૂરા કર્યા અને ખૂબ સારો ગુજરાતનો વિકાસ કર્યો છે. આમાં અધૂરી ટર્મ જેવું અમે ભારતીય જનતા પાર્ટી અધૂરી ટર્મ એવું નથી જોતા. અમે વિકાસને એક કન્ટિન્યુઅસ પ્રક્રિયા તરીકે જ 1995થી આજ સુધી જોયો છે અને એટલા માટે ગુજરાતમાં આપણે જોયું છે કે ભૂતકાળમાં પણ આ પ્રકારે જવાબદારીઓમાં ફેરફારો કરતા રહીએ છીએ પાર્ટી અને પાર્ટી એમાં સફળ થઈ છે અને ખૂબ સારા પરિણામો ગુજરાતને આપી શકી છે. હજુ ઇલેક્શનને તો 15 મહિનાની વાર છે અને ઇલેક્શન એ અમારા માટે એકમાત્ર લક્ષ્ય નથી હોતું. અમારા માટે વિકાસ એ અમારો એક મુખ્ય મુદ્દો છે અને વિકાસ માટે જે કંઈ પણ કરવું પડે પાર્ટી કરે છે. અત્યારે વિજયભાઈ રૂપાણીની કદાચ બીજા કોઈ કામમાં વધારે જરૂર હશે એટલે એમને એ કામ સોંપવામાં આવશે પાર્ટી દ્વારા અને ગુજરાતને વિકાસ ચાલુ રહે એવો ખૂબ સક્ષમ મુખ્યમંત્રી ગુજરાતને ભારતીય જનતા પાર્ટી આપશે. કોઈ પણ લોકતંત્રની આ પ્રક્રિયા છે કે વિધાયકો જે નક્કી થાય અને પાર્લામેન્ટરી ડેમોક્રેસીમાં જે પણ વિધાયક ચૂંટાય મેજોરિટી પાર્ટીના એ લોકો ભેગા થઈને નક્કી કરે અને શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્વેચ્છાએ એમનું રાજીનામું આપ્યું છે કારણ કે પાર્ટી એમના બીજી જગ્યાએ ઉપયોગ કરવા માંગે છે. એટલે આમાં લોક હજુ સુધી માહિતી નથી અમારી પાસે, પણ ગુજરાતના સંસદ સભ્યો છે કદાચ આવી પણ શકે. જી, ભારતીય જનતા પાર્ટી કે વિધાયક દલ કી એક બેઠક કલ મિલ સકતી હૈ. અભી તક હમારે પાસ પર્યાપ્ત સૂચના નહીં હૈ કબ બેઠક હોગી, પરંતુ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ જૈસે હી હમે બતાયેગા વહાં આપ મીડિયા કે સાધન સે આપકો બતા દેંગે. ઓર ઇસ બેઠક મેં ભારતીય જનતા પાર્ટી કે સારે વિધાયક રહેંગે ઓર ઇસમેં સેન્ટર સે નિરીક્ષક ભી આયેંગે, જો હમારી એક સામાન્ય પ્રક્રિયા હૈ. ઓર ઇસકે ઇસ મીટિંગ કે અંદર ગુજરાત કે નયે મુખ્યમંત્રી કા ચયન હોગા. સેન્ટર સે અભી તક કોણ નિરીક્ષક આયેંગે વો હમે સૂચના પ્રાપ્ત નહીં હુએ, પાર્લામેન્ટરી બોર્ડ વો ઉસે તય કરકે બતાયેગી ઓર ઉસકે બાદ હમે પતા ચલેગા. ઓર અમિત શાહ ગુજરાત કે સાંસદ હૈ તો વો જબ ચાહે ગુજરાત આ સકતે હૈ ઓર શાયદ ઇસ મીટિંગ મે ભી આ સકતે હૈ. ઇસ મીટિંગ મે ચુનાવ હોગા કે મુખ્યમંત્રી કોણ બનાયા જાયેગા વિજય રૂપાણી કે બાદ. જી યહ ભાઈ, મુખ્યમંત્રી ને ક્યું ઇસ્તીફા દિયા, ક્યા કારણ રહે એસે?
गुजरात में विकास एक अंडरलाइंग हमारा जो लक्ष्य है, और गुजरात के विकास को पिछले 5 साल में विजय भाई रूपाणी ने बहुत अच्छी तरह से स्पीड दी है, उसको बहुत अच्छा विकास किया है गुजरात ने उनके नेतृत्व में। अब भारतीय जनता पार्टी की सामान्य प्रक्रिया है कि वो उनका उपयोग कहीं और करेगी पार्टी, और गुजरात का विकास चालू रहे इसलिए वो एक सक्षम और वाइब्रेंट मुख्यमंत्री जैसे विजय भाई ने काम किया है ऐसा अच्छा काम करने वाले कोई और मुख्यमंत्री को इस जिम्मेदारी दी जाएगी। नहीं, वो पार्टी का जो ओवरऑल जो पार्टी का प्लान होता है उसके अंदर जिस प्रकार से उनकी ज़रूरत है, पार्टी को जो छोटे ऐसे चेंजेस करने की जब ज़रूरत होती है और पार्टी का जो शीर्षस्थ नेतृत्व है वो तय करता है, उस हिसाब से पार्टी निर्णय लेती है और उसी के हिसाब से। कांग्रेस बता रही है कि ये पार्टी की फेलियर है, इस वजह से आप फेस चेंज कर रहे हो। अब कांग्रेस तो लोगों से इतनी दूर है, वो गुजरात के जो देश का सबसे शांत और लॉ अबाइडिंग राज्य है उसके बारे में भी कुछ भी कहते हैं उनके नेता, तो अब इसमें कांग्रेस को पब्लिक के साथ कोई लेना देना नहीं है। और ये पब्लिक ने भी अभी जो फरवरी में चुनाव हुए थे उसके अंदर कांग्रेस को बहुत बुरी तरह से नकार दिया है, इसलिए मैं समझता हूँ कि गुजरात की राजनीति में इस विषय के ऊपर टिप्पणी करने का कांग्रेस को कोई अधिकार ही नहीं है। जमल भाई, क्या पाटीदार समुदाय से अगला मुख्यमंत्री होगा गुजरात का? देखिए, हमारे वहाँ समुदाय की बात नहीं होती है, कार्यकर्ता होते हैं, सब कार्यकर्ता होते हैं भारतीय जनता पार्टी में, और मैं आपको विश्वास से कह सकता हूँ कि नया मुख्यमंत्री जो गुजरात का होगा वो भाजपा का एक कसा हुआ कार्यकर्ता होगा। अभी कब तक पता चल जाएगा कि गुजरात का नया मुख्यमंत्री कौन होगा? अब ये हमारे पास पूरा जब तक मीटिंग के समय की सूचना नहीं आएगी सेंट्रल पार्लियामेंट्री बोर्ड से तब तक नहीं बता सकेंगे, हमें विश्वास है कि कल या परसों में ये बात हो जाएगी। जमल भाई, ये बैठक कहाँ होगी, कितने बजे होगी केंद्रीय पार्लियामेंट्री बोर्ड की? केंद्रीय पार्लियामेंट्री बोर्ड दिल्ली में मीटिंग होगी और वो रात को भी बैठ सकते हैं, कल सुबह भी बैठ सकते हैं, तो जैसे ही वो मीटिंग होगी, क्योंकि वो बात सब वहाँ पर सब लोगों की उपस्थिति भी जरूरी है, तो वो जब हो जाएगी तो मीटिंग होगी, मीटिंग के बाद हमें बता दिया जाएगा। तो ऐसा मान ले कि नया नाम दिल्ली से डिक्लेयर होगा, ऐसा मान ले दिल्ली से होगा निरीक्षक नया नाम दिल्ली से ही? नहीं, नया निरीक्षकों के नाम दिल्ली से डिक्लेयर होंगे, यहाँ के जो अगले मुख्यमंत्री का जो है चुनाव होगा वो यहाँ के विधायक करेंगे। नहीं, कल नक्की नहीं है, जैसे हमें सूचना मिलेगी आपको बता देंगे, कल हो सकती है परसों भी हो सकती है। एमएलए का थैंक यू। जमल जी, विपक्ष ने कहा है कि सीआर पाटिल के सरकार में इंटरफेरेंस बढ़ रहा है, इसकी वजह से सीएम ने त्याग पत्र दिया है, क्या? नहीं, कोई इस प्रकार की कोई बात है ही नहीं, ऐसी कोई बात विपक्ष, मैंने आपको बताया कि गुजरात में विपक्ष का लोगों के और गुजरात की राजनीति से बहुत ही अंतर बढ़ गया है, वो लोगों के बीच लोगों की समस्या जानने की कभी कोशिश ही नहीं करते। जब कोविड की इतनी बड़ी महामारी थी तब गुजरात में कांग्रेस के लोग कहीं दिखते नहीं थे, विपक्ष वाले कहीं दिखे नहीं, तब भारतीय जनता पार्टी के छोटे से छोटे कार्यकर्ता ने लोगों को सेवा दी है और लोगों को बीमारी से बाहर निकालने की कोशिश की है, तो सरकार और भारतीय जनता पार्टी ने काम किया, और अब जब इस प्रकार का स्टेटमेंट करते हुए मैं समझता हूँ उनके कोई अधिकार नहीं है। नहीं, हम ऐसा मानते हैं कि भारतीय जनता पार्टी के विकास और राष्ट्रवाद के एजेंडा को गुजरात ने स्वीकार किया है और आगे भी स्वीकार करते रहेंगे, हम सब चुनाव के लिए तैयार हैं। सर, ऐसा नहीं, देखिए ये सब बातें तो हो सकती है पर ऐसा कुछ नहीं है। गुजरात ने जिस तरह से ये पेंडेमिक को COVID-19 को डील किया है और आप दिल्ली में आपकी सरकार ने जो किया है पूरी दुनिया ने देखा है कि वो टोटल फेल हुए थे, वो एक इतना छोटा कॉरपोरेशन जैसा राज्य है उसके अंदर भी फेल हुए थे, और गुजरात में इतनी अच्छी तरह से 8 लाख 8.5 लाख से ज़्यादा लोग बिल्कुल अच्छे होकर के घर वापस चले गए हैं, 98% रिकवरी रेट है। तो विजय રૂપાણીએ જ્યારે રાજીનામું આપી દીધું છે ગુજરાતના સીએમ પદથી ત્યારે હવે ઘણી બધી અટકળો હવે શરૂ થઈ ગઈ છે અને એક મગજમાં સવાલ આવે છે કે અચાનક કેમ આવું થયું। અમારી સાથે છે બીજેપી પ્રવક્તા યજ્ઞેશભાઈ દવે, વાત કરીશું એમની સાથે। યજ્ઞેશભાઈ, સ્વાગત છે આપનું વોઇસ ઓફ ઇન્ડિયામાં। હવે યજ્ઞેશભાઈ, આ અચાનક વળ છે એના વિશે જણાવશો, અચાનક રાજીનામું કેમ? ભારતીય જનતા પાર્ટીની અંદર પરિવર્તન એ પણ એક સતત ચાલતી પ્રક્રિયા છે અને કેડરબેઝ પાર્ટી છે અને પરિવર્તનના કારણે જ આજે ભારતીય જનતા પાર્ટીના જ્યાં જ્યાં જે અમારા સરકારો છે ને
प्रजा पण पसंद कर रही है ये ड्यू टू दीस कारण के कांग्रेस की अंदर एकज परिवार कांग्रेस ने पकड़ी राखे कांग्रेस की अंदर एकज व्यक्ति ने पकड़ी राखवामां आवे छे जेना कारणे आजे कांग्रेस प्रजा की अंदर एटलो बधो जनमत गुमावी बैठी है कि विरोध पक्ष ने लायक पण नथी रहे तो आ एक प्रक्रिया छे ने विजयभाई रूपाणी ए भारतीय जनता पार्टी कार्यकर छे आज भारतीय जनता पार्टी पहला पक्ष प्रमुख पण हता अने पक्ष प्रमुख तरीके पण एमनी सेवा सारी हती राज्यसभा सभ्य पण रही चूकेला छे अने साथे साथे अत्यारे हाल मुख्यमंत्री पण अत्यारे छे तो मुख्यमंत्री पदेथी एमने बीजी जवाबदारी पक्ष सोंपशे अने ગુજરાત નવા બીજા મુખ્યમંત્રી મળશે પણ આનંદીબેનના વખતે પણ આમ અચાનક ડિક્લેર કરવામાં આવ્યું હતું કે એમને રાજીનામું આપ્યું હવે રૂપાણીજી છે એમણે પણ અચાનક જ કીધું છે અને એવું કહેવામાં આવે છે જવાદાર તો હજુ એક વર્ષ રાહ જોઈ હોત તો બી આઈ થિંક પરિવર્તન થાત જ એક વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું શિક્ષક નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ આ બધું નક્કી કરતું હોય છે અને આના નક્કી થવાના આધારે જે પણ ચાલતું હોય છે આ ભારતીય જનતા પાર્ટીની આ એક પ્રણાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટી પોતાની રીતે જે કરાય એ પ્રજાને શું ગમે છે અને પ્રજાના જનમતના આધારે કારણ કે પ્રજાએ જે મત આપ્યા છે એ પક્ષને જોઈને મત આપે છે આદરણીય નરેન્દ્રભાઈની વિકાસની વિચારધારાને જોઈને મત આપે છે આદરણીય અમિતભાઈની રાષ્ટ્રવાદની વિચારધારાને જોઈને મત આપે છે તો આ જ પ્રજા જે ખરી એ પ્રજાની શું ગમે છે શું નથી ગમતું એ પણ જાણવાની જવાબદારી એ ભારતીય જનતા પાર્ટીની છે અને જ્યારે વિજયભાઈ રૂપાણી આટલા સરસ કાર્યો કર્યા છે તો એ કાર્યો માટે વિજયભાઈ રૂપાણીનો ઉપયોગ બીજી જગ્યાએ પણ કરવામાં આવશે શું લાગે છે હવે તમારા મતે હવે કયાસ લગાવી રહ્યા છે કે કોના નામે હવે મુખ્યમંત્રીનો કળશ ઢોલાશે ભારતીય જનતા પાર્ટીના જે બંધારણ મુજબ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે બે નિરીક્ષકો નિરીક્ષકોના નામ આવશે નિરીક્ષકોના નામ આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો અને પક્ષના મોવડીઓની એક મિટિંગ થશે અને આ બેઠકની અંદર સર્વાનુમતે નામ પસંદ કરવામાં આવશે ક્યાં સુધી આ નામ જાહેર થશે બસ આજે પાર્લામેન્ટરી બોર્ડ આજે અથવા કાલે જો દિલ્હીમાં મળે તો આવતીકાલે અથવા તો પરમ દિવસે બે દિવસની અંદર ગુજરાતની અંદર ધારાસભ્યોની બેઠક મળી ગઈ જશે અને આજે રાત્રે રાત સુધીમાં બધા જ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચી જવાની સૂચના પણ આપવામાં આવી છે એટલે કદાચ એકાદ બે દિવસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે સર એવું સંભળાઈ રહ્યું છે કે માંગવામાં આવ્યું છે રાજીનામું ના ના ભારતીય જનતા પાર્ટી અંદર એવું કશું હોતું નથી અપમાનિત કરીને માગવાની પરંપરા એ કોંગ્રેસમાં છે માધવસિંહભાઈને કઈ રીતે કાઢવામાં આવ્યા હતા એ આખું ગુજરાત જાણે છે આખો દેશ જાણે છે અને આજે જે પ્રમાણે મનમોહનસિંહને બેસાડવામાં આવ્યા હતા મનમોહનસિંહને ઉતારવામાં આવ્યા હતા સીતારામ કેસરીના કેવી રીતે રાજીનામા લેવામાં આવ્યા હતા ક્યાં એમને લઈને ફેંકી દેવામાં આવ્યા હતા એ પ્રક્રિયા કોંગ્રેસમાં છે આજે ભારતીય જનતા પાર્ટીના કોઈપણ ધારાસભ્ય હોય કોઈપણ મુખ્યમંત્રી હોય એ સન્માનપૂર્વક પોતાની જાતે રાજીનામું આપે અને રાજીનામું આપીને પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને પણ જણાવતા હોય છે એમણે તો જણાવ્યું છે કે રાજી ખુશીથી રાજીનામું આપ્યું છે હવે તમે કહો છો કોંગ્રેસમાં આમ અમુક ગમે તે જગ્યાએ નાખી તો આનંદીબેન વિશે શું કહેશો એમને સાથે બી કંઈક થયું છે નહીં નહીં આનંદીબેન એ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા છે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી પણ હતા અને આજે એ તેઓ એક સન્માનનીય જગ્યા કારણ કે ભારતનું સૌથી મોટું જે પ્રમાણે રાજ્ય છે એ પ્રમાણે ઉત્તર પ્રદેશના તેઓ આજે સન્માનનીય રાજ્યપાલ પણ છે આભાર આપનો થેન્ક યુ તો હાલ જે કમલમમાં જે માહોલ થયો છે અને વિજયભાઈ રૂપાણીના રાજીનામાથી જે હડકંપ મચી ગયો છે ગુજરાતની રાજનીતિમાં એ ખૂબ જ મોટી વાત અને ખૂબ જ મોટા સમાચાર ગુજરાતની રાજનીતિ માટે હવે અહીંયા સવાલ એ થાય છે કે કોણ બનશે મુખ્યમંત્રી ગુજરાતનો કેમ કે વિકાસની વાતો જ્યારે થઈ રહી છે અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જેવી રીતે પાર્ટી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ખૂબ જ સારા કામો કર્યા જો સારા કામો કર્યા તો પછી હાલ એમને એવી શું જરૂર પડી ગઈ રાજીનામું આપવાની એ વિચારતા લોકો થઈ ગયા છે હવે જોઈશું કે આપણા જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હવે કોણ બનશે અને કોના નામે મુખ્યમંત્રીનો કળશ દોડાશે જો કે આના સંકેતો કોઈને મળ્યા ન હતા કે વિજયભાઈ રૂપાણી આવી રીતે મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી દેશે પરંતુ જ્યારે આવું થયું છે હવે ઘણા બધા નામો સામે આવ્યા છે જોઈશું કોણ બનશે ગુજરાતનો મુખ્યમંત્રી